हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजन एंड प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, समरसपोथी भाग एक में आपणे आजे छेल्ला त्रण यूनिट भणवाना छे, ए साथे ज आपणे समरसपोथी भाग एक में दरेक यूनिट कम्प्लीट थशे अने नेक्स्ट लेक्चर में आपणे समरसपोथी भाग बे शुरू करीशुं। तो चलो अत्यारे तमे समरसपोथी भाग एक पेन्सिल इरेजर अने तमे पोते बेसी जाओ बधुं लईने। लेट स्टार्ट। यूनिट नंबर 42 43 अने 44 भणवानुं छे। ए पहेलाना लेक्चरमां आपणे स्पेलिंग उच्चार अर्थ भण्या हता, बराबर? के आजे जेने आपणे उच्चार अने अर्थ भणीशुं, लास्ट लेक्चरमां आपणे एना स्पेलिंग उच्चार अर्थ ત્રણે ભણ્યા હતા। પહેલું તમને આપ્યું છે કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો, વટાણા। તો હવે તમને ઉચ્ચાર કીધું છે, વટાણાને અંગ્રેજીમાં શું કહીશું ભણી ગયા છીએ? તો કે પીઝ। હરણને અંગ્રેજીમાં કહેશું ડિયર, ઘણા લખશે ડિયર, ડિયર લખવાનું નથી, ડિયર લખવાનું છે, બરાબર? કાગડો, કાગડાને અંગ્રેજીમાં શું બોલાય? ક્રો। કરચલો, કરચલાને અંગ્રેજીમાં કહેવાય ક્રેબ। ગુલાબ, ગુલાબને અંગ્રેજીમાં કહેવાય રોઝ। રીચ, રીચને ઇંગ્લિશમાં શું બોલીશું? બેર। બતકને શું કહીશું? ડક। દેડકાને શું કહીશું? ફ્રોગ। પોઈણું, એને અંગ્રેજીમાં કહેવાય લીલી। સિંહ, એને અંગ્રેજીમાં કહીશું લાયન। કુકડો, કુકડાને અંગ્રેજીમાં કહીશું કોક। ચાર, ચારને કહીશું ફોર। બકરી, બકરીને કહીશું ગોટ। કાઈટ, સોરી સમડી, સમડીને અંગ્રેજીમાં કહીશું કાઈટ। રાજહંસ, રાજહંસને ઇંગ્લિશમાં કહીશું સ્વોન। શું બોલાય? સ્વોન। તો ચલો આ મુજબ દરેક પહેલાં લખી દો અને ફરીથી બોલો, ચલો હું બોલાવું છું। વટાણા તો પીસ, હરણ તો ડિયર, કાગડો તો ક્રો, કરચલો તો ક્રેબ, ગુલાબ તો રોઝ, રીચ તો બેર, બતક તો ડક, દેડકો, ફ્રોગ, પોઈણું તો લીલી, સિંહ તો લાયન, કુકડો તો કોક, ચાર તો ફોર, બકરી તો ગોટ, સમડી તો કાઈટ, રાજહંસ તો સ્વોન। દેટ ઇઝ ધ યુનિટ નંબર 42। હવે 43મું યુનિટ કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો। હવે આપણે પહેલાં શું સમજ્યા હતા કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર, હવે આપણે ઉલટું, ઉચ્ચાર સામે અંગ્રેજી અર્થ, ડિયર તો હરણ, સ્વોન તો રાજહંસ, લાયન એટલે સિંહ, પીસ એટલે વટાણા, રોઝ એટલે ગુલાબ, ગોટ એટલે બકરી, લીલી એટલે પોઈણું, ક્રો એટલે કાગડો, ક્રેબ એટલે કરચલો, ડક એટલે બતક, ફ્રોગ એટલે દેડકો, કોક એટલે કુકડો, ફોર એટલે ચાર, કાઈટ એટલે સમડી, પેર, પેર એટલે નાસ્પતિ, પેર એટલે શું થશે? નાસ્પતિ। ચલો આ મુજબ તમારે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખી દેવાના છે। ડિયર એટલે હરણ, દરેક મારી સાથે બોલો, સ્વોન એટલે રાજહંસ, લાયન એટલે સિંહ, પીસ એટલે વટાણા, રોઝ એટલે ગુલાબ, ગોટ એટલે બકરી, લીલી એટલે પોઈણું, ક્રો એટલે કાગડો, ક્રેબ એટલે કરચલો, ડક એટલે બતક, ફ્રોગ એટલે દેડકો, કોક એટલે કુકડો, ફોર એટલે ચાર, કાઈટ, કાઈટ એટલે સમડી અને કાઈટ એટલે પતંગ પણ થાય, પેર એટલે નાસ્પતિ। ચલો આ મુજબ તમારે યુનિટ નંબર 43 લખવાનું છે। હવે યુનિટ નંબર 44 જોઈએ, અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો। હવે આવ્યા સ્પેલિંગ, તો સ્પેલિંગમાં કઈ રીતના? બેર, હવે તમને રીચ, બેર એટલે રીચ, તો એનો સ્પેલિંગ પૂછ્યો હોય તો બીઈ એ આર, બેર એટલે રીચ, બેર એટલે રીચ। રોઝ, આર ઓ એસ ઈ,
ROSE રોઝ એટલે ગુલાબ, રોઝ એટલે ગુલાબ. નેક્સ્ટ આપ્યું છે તમને ગોટ, GOAT ગોટ એટલે બકરી, ગોટ એટલે બકરી. પછી કીધું છે લાયન, LION LION લાયન એટલે સિંહ, લાયન એટલે સિંહ. પછી આપ્યું છે ક્રો, CROW ક્રો એટલે કાગડો, ક્રો એટલે કાગડો. કોક, COCK કોક એટલે મરઘો. ફોર, FOUR ફોર એટલે ચાર. ક્રેબ, CRAB ક્રેબ એટલે કરચલો. લીલી, LILY લીલી એટલે પોઈણું. ડિયર, DEER અહીંયા શું આવશે? DEER DEER ડિયર એટલે હરણ, ડિયર એટલે હરણ. પછી કીધું છે તમને સ્વોન, SWAN સ્વોન એટલે રાજહંસ. ને કાઇટ, KITE કાઇટ એટલે પતંગ, કાઇટ એટલે પતંગ. ચલો દરેકે આ મુજબ લખવાનું છે, સ્પેલિંગ લખો. બીજી વસ્તુ કે આ બન ત્રણે ત્રણ યુનિટ તમારે હોમવર્ક બુકમાં અને સમરસ પોથી ભાગ એકમાં બેમાં તમારે લખવાનું છે. આ સાથે જ આપણે સમરસ પોથી ભાગ એક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સમરસ પોથી ભાગ એ શરૂ કરવાનો છે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર, થેન્ક યુ ઓલ ઓફ યુ, ગોડ બ્લેસ યુ માય ઓલ ડીએ સ્ટુડન્ટ્સ. અને હા, આ મુજબ તમે સ્પેલિંગ અને ઉચ્ચાર અર્થ લખતા રહો, બરાબર.